ગત વર્ષે એપ્રિલ મહિનામાં હરિયાણાની મુલાકાત દરમિયાન બાબા રામદેવ ભારત માતા કી જયના બોલનાર લોકો સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં ભારત માતા કી જય બોલવાના ના પાડનાર લોકો વિરુદ્ધ કરવામાં આવેલા ટિપ્પણી મુદ્દે હરિયાણાની એક કોર્ટે બાબા રામદેવ સામે બિનજામીન પત્ર વોરંટ કાઢ્યું છે. ભારત માતાની જય બોલવાની ના પાડનાર લોકો વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણી મુદ્દે હરિયાણાની એક કોર્ટે બાબા રામદેવ સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યો છે. આ પહેલા 12 મેના રોજ અદાલતે બાબા રામદેવ સામે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું, પરંતુ બાબા કોર્ટ સમક્ષ હાજર ન થતાં કોર્ટે બાબા સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યો છે. મહત્વનું છે કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં હરિયાણાની મુલાકાત દરમિયાન બાબા રામદેવે ભારત માતા કી જય ના બોલનાર લોકો સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સદભાવના સંમેલનમાં હાજરી આપવા આવેલ બાબા રામદેવે જણાવ્યું હતું, ભારતમાં કાયદા રાજ છે, નહીં તો તેઓ ભારત માતા કી જય ન બોલનાર લોકોના માથા ધોળથી અલગ કરી નાખ્યા હોત. ગત વર્ષે ભારત માતા કી જય ન બોલવા અંગેનો એક વિવાદ ઊભો થયો હતો. કેટલાક મુસલમાન લોકોએ ભારત માતાની જય બોલવાની ના પાડી દેતા સમગ્ર વિવાદ સર્જાયો હતો, જેને લઈને હિન્દુવાદી નેતાઓ અને દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. બાબા રામદેવના નિવેદન બાદ તેમના સામે કેસ નોંધાવવામાં આવ્યો હતો. આ કેસ મુદ્દે બાબા રામદેવને સમન્સ પર મોકલવામાં આવ્યા હતા, તેમ છતાં બાબા રામદેવ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. જોકે ત્યારબાદ કોર્ટે જામીન પાત્ર વોરંટ જાહેર કર્યું હતું, પરંતુ બાબા કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરી 3 ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરવાનો પોલીસને આદેશ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.